યુક્રેનમાં ફસાયેલા લોકો માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નિવેદન. સણોસરા ખાતે વિજ્ઞાન પ્રચાર પ્રસાર સપ્તાહ કાર્યક્રમમાં આવ્યા ત્યાં આપ્યું નિવેદન. લોકોને હાલ નવી એડવાઇઝરી બહાર પડે ત્યાં સુધી સુરક્ષિત રહેવા સૂચના. લોકો સરકારની એડવાઇઝરીને બરોબર સમજે તેનું અમલ કરે. હાલ યુક્રેનની આજુબાજુના દેશોમાં સરકારના 4 મંત્રીઓને મોકલવાનું આયોજન. દરરોજ 2000 લોકોને પરત લાવવાનું સરકારનું આયોજન. બ્યુરો રિપોર્ટ, જીએન ન્યૂઝ, સણોસરા. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં 18,000 થી 20,000ની સંખ્યાની અંદર ભારતીય વિદ્યાર્થીઓ, વેપારીઓ, અન્ય વ્યવસાયીઓ પણ રહે છે. એમને સલામત ભારત લાવવા માટેના પ્રયાસો ભારત સરકાર ખૂબ તેજીથી કરી રહી છે. આપ સૌ જોઈ રહ્યા છો, બોર્ડર ઉપર હંગરી, પોલેન્ડ, રોમાનિયા વગેરે જગ્યાએ 4 એન્ટ્રી પોઈન્ટ પર ભારતના મિશન દ્વારા ઓફિસો ચાલુ કરી દેવામાં આવી છે. અંદરથી સલામત રીતે એમને બોર્ડર સુધી લાવવામાં આવી રહ્યા છે. સતત વિદેશ મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી રહી છે. જે વિસ્તાર એકદમ યુદ્ધગ્રસ્ત છે એવા વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ન નીકળે ત્યાં જ્યાં સુધી બીજી એડવાઇઝરી ન મળે, ન નીકળે ત્યાં સુધી એ જે તે સ્થળે સલામત રહે. જેવી એડવાઇઝરીની અંદર સૂચન કરવામાં આવે યા તો એમ્બેસી દ્વારા કોઈ સૂચના આપવામાં આવે ત્યારે ત્યાંથી એમને નીકળવાની વ્યવસ્થાઓ કરાઈ રહી છે. ભારત સરકારે 4 મંત્રીઓને યુક્રેનના બોર્ડર ક્ષેત્રના અંદર આવેલા 4 દેશોમાં કોઓર્ડિનેશન માટે મોકલવા માટેનું આયોજન કર્યું છે. શક્યમાં શક્ય બને તેમ વહેલામાં વહેલી તકે ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી સહી સલામત બહાર કાઢવા માટે યથાસંભવ પ્રયાસ ભારત સરકાર અત્યારે કરી રહી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે સતત ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી રહેલી એડવાઇઝરી એને બરાબર જોવે, એમને સમજે અને એ અનુસાર પોતાના બાળકોને ત્યાં માર્ગદર્શન આપે. ભારત સરકાર ભારતના બધા જ યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે યથા ઉચિત પ્રયાસ કરી રહી છે. ભાઈજી, કેટલા ભારતીયો ત્યાં ફસાયેલા? અત્યારે પર ડે 2000-3000 એ સંખ્યાની અંદર ભારતની અંદર લાવવા માટેનું મિશન ચાલી રહ્યું છે. જે જે ક્ષેત્રની અંદર થોડી શાંતિ છે, ટ્રાન્સપોર્ટેશન સંભવ છે, એવા ક્ષેત્રમાંથી વિદ્યાર્થીઓને બોર્ડર સુધી અને બોર્ડરથી અન્ય કન્ટ્રીમાં અને ત્યાંથી સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા ભારતની અંદર લવાઈ રહ્યા છે. ગુજરાતમાં મેડિકલ શિક્ષણ મોંઘું છે, એના કારણે તેને વિદ્યાર્થીઓ યુકે તરફ વળ્યા છે. શું કહેશો આપણે? વિદ્યાર્થીઓમાં નહીં માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાંથી શિક્ષણ માટે યુક્રેન નહીં પણ વિદેશના અન્ય દેશોની અંદર પણ જતા હોય છે ને વિદેશના વિદ્યાર્થીઓ ભારતની અંદર પણ શિક્ષણ માટે આવતા હોય છે. શિક્ષણ ક્યાં લેવું, કેવું લેવું એ દરેક વ્યક્તિ પોતાની રીતે, નાગરિક પોતે નક્કી કરતા હોય છે. થેન્ક યુ.